ડભોઈ પંથકમાં થોડા સમયમાં ઉત્તરાયણ મહોત્સવ આવવાનો છે, જેને પગલે વેપારીઓ દ્વારા ઠેર ઠેર પતંગના સ્ટોલ તો લગાવવામાં આવ્યા છે, પણ ચાલુ સાલે કોરોના મહામારીને પગલે પતંગ બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. ડભોઈ પંથકમાં દરેક તહેવાર ભારે ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે, પણ ચાલુ વર્ષે કોરોનાને પગલે ઉમંગમાં ઘટાડો થયો હોય તેમ વ્યતીત થઈ રહ્યું છે. 14 જાન્યુઆરી પતંગ મહોત્સવ એટલે કે ઉત્તરાયણ પર્વ આવનાર છે. ડભોઈના ઠેક ઠેકાણે પતંગ સ્ટોલ અને દોરા સૂતવાનું કામ શરૂ થઈ ગયું છે, પણ ચાલુ સાલે ગત વર્ષ કરતાં 50% પતંગનું વેચાણ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પતંગના કાગળનો ભાવ ઊંચો છે, પણ ઘરાકી નહીં રહેતા વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ઉત્તરાયણના આગલા દિવસે થોડેક અંશે ઘરાકી નીકળે તેવી વેપારીઓમાં આશા મંડાઈ છે, તો ચાલુ સાલે કોરોના મહામારીને પગલે વેપારીઓ દ્વારા સરકારની ગાઈડલાઇનનું સમગ્ર ધ્યાન રાખીને વેપાર કરી રહ્યા છે. તહેવારના કારણે મહામંદી જોવા મળેલ છે. અમે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ચાલીએ છીએ. ઉત્તરાયણને 2 દિવસ બાકી છે, છતાં બી મંદી જોવા મળે છે કે આપણે જે ભાવ છે, ભાવ નથી મળતો. સરકારની ગાઈડલાઇન પ્રમાણે કોરોનાને લીધે અમે ચાલીએ છીએ. એ આ અને ઘરાકી બહુ તદ્દન ઓછી છે. દર સાલ કરતાં કેવું છે? દર સાલ કરતાં 40% ઘરાકી છે, 50% ઘરાકી છે. ઘરાક આવે તો શું કરો છો? અમે સેનેટાઈઝ કરીએ છીએ, સરકારની ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટર્બન્સ જાળવીએ છીએ. દર વખતે કાગરમાં એમાં ભાવ વધારો તો આ વખતે છે ખરો? આ કઈ કાગરમાં ભાવ વધારો છે, છતાં બી સર કોઈ ઘરાક અમને ભાવ આપવા માટે તેની મંદી બહુ ખતરનાક જોવા મળેલી છે. લોકો પાસે પૈસા નથી એવું કહે છે લોકો.